नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मारा वाला विद्यार्थी मित्रों, हूँ अमित पटेल, आप सबनु आ YouTube चैनल पर हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, आपने धोरण 11 ना प्रकरण 5 गतिना नियमों नी अंदर न्यूटन ना गति नो पहलो नियम, बीजो नियम अने त्रीजा नियम नी आपणे वात करी हती अने देखीय वेगमान अने बळना आघात नी पण वात करी हती। तो दीकराओ, आजे आपणे ए त्रीजा नियम नी अनुरूप आ एक उदाहरण 5.5 एना माटे ने आकृति आपवामां आवी छे अने एनो उपयोग करीने जे आपणे मांगवामां आव्यु छे ए आपणे अहींया मेळवानो छे। तो विद्यार्थी मित्रों, रकम जी आपेली छे एने अनुरूप आपणे आ उदाहरण 5.5 ની ગણતરી કરીશું। તો સૌપ્રથમ આપણે રકમ જોઈ લઈએ અને એને અનુરૂપ આપણે જે કંઈ પણ માંગ્યું છે તે આપણે મેળવી લઈએ। આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક આકૃતિ A છે, એક આકૃતિ B છે। એક સમાન બિલિયર્ડ બોલ એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં ફેરફાર વિના પરાવર્તન પામે છે। અહીંયા આ દિવાલ સાથે લંબ રૂપે અથડાય છે, અહીંયા 30 ડિગ્રીના કોણે એ આપાત થાય છે। જે રીતે આપાત થાય છે એટલા જ વેગથી પરાવર્તન પામે છે। તો પહેલું, દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? શું માંગ્યું છે જરા જોઈ લેજો। પહેલા કિસ્સાની અંદર શું છે? દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા, બરાબર, દરેક બોલને લીધે આ દિવાલ પર લાગતા લાગતા બળની દિશા શોધવાની છે। ચાલો, તો એમાં આપણે પહેલા લઈ લઈએ છે આકૃતિ કોના માટે? એ માટે, બરાબર, અને દિવાલ વડે બંને બોર્ડ પર લગાડેલા આઘાત બળનો આઘાત શોધવાનો છે। આપણે વાત કરી હતી બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર, આપણે અહીં લખી શકીએ સિમ્પલ છે લખવું હોય તો કે આ બળનો આઘાત એટલે આ વેગમાનમાં થતો ફેરફાર। ચાલો પહેલી આકૃતિ જુઓ। પહેલી આકૃતિની અંદર આ ગણેશ છે, આ ધન વાય છે, આપણો જે બિલિયર્ડ બોલ છે એ દિવાલ સાથે અથડાય છે યુ વેગથી, અને એટલા જ વેગથી એ શું થાય છે? પરાવર્તન પામે છે। ચાલો, તો આપણે પહેલા તો અહીંયા બળના આઘાતની વાત કરવામાં આવે છે, તો બળના આઘાતનો x ઘટક અને y ઘટકની વાત કરવાનો છે। પણ પ્રથમ આકૃતિમાં તમે જોઈ શકો છો આપણો જે બોલ છે એ x અક્ષ ઉપર જ ગતિ કરે છે, એટલે દીકરાઓ એનો y ઘટક તો આપણને શું મળે છે? 0 મળે છે। તો જરા જુઓ હું કેવી રીતે કરું છું। તો અહીંયા આપણો પદાર્થ જે એમ ગણનો છે એ યુ વેગથી ગતિ કરે છે, એટલે એનો પ્રારંભિક વેગમાન કેટલું આવશે? તો ધન એક્સ દિશામાં ગતિ કરે છે એટલે એમ યુ, અને અંતિમ વેગમાન કેટલું મળશે? તો એ આપણને મળશે કેટલું? માઇનસ એમ યુ, કારણ કે ઋણ એક્સ દિશામાં જાય છે આ ધન એક્સ, આ ધન વાય, તો એને અનુરૂપ ચાલો આપણે અહીંયા લખીએ છે, જરા જોઈ લેજો આકૃતિ એ વાત માટે અહીંયા લખી દઉં છું આ પ્રારંભિક વેગમાન, બરાબર, અને એનો લખી દઈએ છે દીકરાઓ આપણે આ એક્સ ઘટક જે આપણને મળે છે પ્લસ એમયુ, બરાબર છે। ચાલો, એ જ પ્રમાણે એનો વાય ઘટક પ્રારંભમાં કેટલો? 0। હું વેગમાનની વાત કરું છું, અને એ જ પ્રમાણે આપણે અથડામણ બાદ જે વેગમાન મળે છે
એને અંતિમ વેગમાન કહેશું તો અંતિમ વેગમાનનો x ઘટક કેટલો આવવાનો અથવા મળ બાર એટલે આ બાજુ આવે છે એટલે ઋણ x દિશામાં જાય છે એટલે માઈનસ mu અને y ઘટક દીકરાઓ આપણને શું મળે છે 0 ચાલો તો આપણે પહેલા લઈ લઈએ છે આ બળનો આધાર બરાબર બળનો આધાર કઈ દિશામાં લેવાનો છે બળના આધારનો x ઘટક ચાલો તો આપણે શું લખવાનું વેગમાનનો x દિશાના ઘટકનો ફેરફાર લેવાનો તો વેગમાનના x ઘટકનો શું થશે ફેરફાર થશે સિમ્પલ છે હવે x ઘટકનો ફેરફાર એટલે અંતિમ વેગમાનનો x ઘટક અને પ્રારંભિક વેગમાનનો x ઘટક લેવાનો ચાલો અહીંયા લખો છો આ જે વેગમાન છે એ x ઘટક અહીંયા તમારે સિમ્બોલ આપવો હોય તો આ પ્રારંભિક વેગમાનનો x ઘટક એટલે p1x is equal to તમને મળે છે mu અને અહીંયા તમારે લખવું હોય તો p1y 0 p2x માઈનસ mu અને p2y 0 થશે બરાબર છે સફિક્સમાં લખવાનું ચાલો અહીંયા શું આવે વેગમાનના x ઘટકનો ફેરફાર એટલે તો અંતિમ ઘટક માઈનસ પ્રારંભિક ઘટક અંતિમ ઘટક દીકરાઓ શું છે તો માઈનસ mu પ્રારંભિક ઘટક શું છે માઈનસ mu ચાલો ધેરફોર આ શું મળી ગયો બળનો આધાર નો x ઘટક કેટલો થઈ ગયો માઈનસ ટ્વાઇસ mu આ તમને x દિશાનો ઘટક મળે છે દીકરા એ જ પ્રમાણે સિમિલર દીકરાઓ પણ શોધી નાખીએ છીએ તો જોઈ લો આપણે લખીએ છીએ બળનો આ આઘાતનો કયો ઘટક y ઘટક એટલે વેગમાનના y ઘટકનો ફેરફાર એટલે p2y માઈનસ p1y બંને 0 માઈનસ 0 એટલે શું મળી જાય છે 0 એટલે આકૃતિ 1 પરથી આપણને આ દરેક બળને લીધે દિવાલ પર લાગતા બળની દિશા તો બળ દિવાલ પર ધન x દિશામાં આ બળ લગાડે છે અને દિવાલને કેવી રીતે લગાડે છે લંબ રૂપે અને એને બળનો આધાર એની વાત કરવાની હોય તો આધાર એ કઈ દિશામાં લાગે છે તો આપણે અહીંયા ચિહ્ન કયું આપ્યું માઈનસ આપ્યું જોઈ લો આ સમીકરણ એ કેવું ચિહ્ન આપ્યું માઈનસ એટલે બળનો આધાર એ કઈ દિશામાં લાગે છે ઋણ x દિશામાં લાગે છે લખી શકીએ છે કે આ સમીકરણ 1 પરથી આધાર જે આપણને અહીંયા મળે છે એ આધાર એ કઈ આ ઋણ x દિશામાં લાગે છે કઈ ઋણ x દિશામાં લાગે છે અને એને અનુરૂપ આપણે લખવું હોય કે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે બોલ દ્વારા દિવાલ પર લાગતું બળ દિવાલને લંબ રૂપે ધન x દિશામાં અને દિવાલ દ્વારા બોલ ઉપર લંબ રૂપે લાગતું બળ એ કઈ દિશામાં મળે છે ઋણ x દિશામાં આપણને મળે છે એટલે આપણે અહીંયા લખવું હોય તો હજુ આપણે આકૃતિ a ની વાત કરીએ છે એ શકીએ છે કે આ આકૃતિ a પરથી આ બોલ દ્વારા દિવાલ પર લાગતું બળ એ દિવાલને લંબ રૂપે ધન x દિશામાં લાગે છે અને ગતિના કયા ત્રીજા નિયમ અનુસાર દિવાલ વડે અથવા તો દિવાલ દ્વારા બોલ પર લાગતું બળ એ કઈ દિશામાં હોય છે ઋણ x
દિશામાં લાગે છે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ આપણે આકૃતિ 1 પરથી આપણે આઘાતની વાત કરી નાખી છે, એટલે ખૂબ સરળતાથી તમને સમજ પડી જાય. એ જ રીતે મે તમને દેખરાવો અહીંયા આ પહેલી આકૃતિ પરથી બળનો આઘાતનો x ઘટક અને બળનો આઘાતનો y ઘટકની વાત કરી છે. સિમિલર વે સાથે જોઈ લો એટલે તમને ખ્યાલ આવશે. હવે આપણે લેવાના છે કોના માટે, આકૃતિ b માટે. બધી જ વિગત અહીંયા લખેલી છે એટલે હવે આપણે એને કેવી રીતે કેલ્ક્યુલેટ કરીએ એટલે જુઓ. તો આપણો જીવન છે એ દિવાલ સાથે 30 ડિગ્રીના ખૂણે અથડાય છે. કેટલા વ્યક્તિ? u વ્યક્તિ. અને જ્યારે કોઈ સદિશ રાશિ, અહીંયા વેગ સદિશ રાશિ છે, અને એ x અક્ષ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં હોય ત્યારે દીકરાઓ એના બે ઘટક લેવામાં આવે છે. આ યુગમાં કોણ અભિમાનની જોડ લઈ જાય તો આ 30, તો આપણ દીકરાઓ કેટલો થાય? 30. આ પાસેના ઘટક એટલે વેગમાનનો લખ્યો છે મેં, વેગનો ઘટક u cos થી થાય, પણ વેગમાન ગણી હોય એટલે ધનને સાથે ગણી લીધું છે, અને એ ધન x દિશામાં છે એટલે mu cos થી, અને એનો સામેનો ઘટક માઇનસ mu sin, કેમ કે એ નીચે લાગે છે, આ ઋણ y દિશા છે, આ ઋણ x દિશા છે. બોલ દિવાલ સાથે અથડાઈને u જેટલા વેગથી પરાવર્તન પામે છે ત્યારે એ 30 ડિગ્રીના કોણે પરાવર્તન પામે છે એટલે એના પણ બે ઘટક લીધા, પણ આ દિશામાં આવે છે એટલે એનો અંતિમ વેગમાન એનો x ઘટક માઇનસ mu cos થી અને એનો y ઘટક માઇનસ mu sin થી મળે છે. આ ઘટક લેવાની જે પદ્ધતિ છે પ્રકરણ 4 ની અંદર આવી જાય છે, એટલે ખૂબ જ સરળતાથી આપણે અહીંયા આકૃતિ b માટે આપણે પહેલા લઈએ છે અહીંયા આ અથડામણ પહેલા આ વેગમાનના ઘટકો. ચાલો પહેલા કયો ઘટક લઈએ છે? x ઘટક, એટલે લખીએ છે p1x, જોઈ લો કેટલો આવવાનો, પ્લસ nu cos 30, અને y દિશાનો ઘટક કેટલો આવવાનો, માઇનસ mu sin 30, કારણ કે ઋણ x ઋણ y દિશામાં લાગે છે. એ જ પ્રમાણે અથડામણ બાદ પણ મેં ઘટકો બતાવ્યા છે એટલે આપણે અહીંયા લખી શકીએ કે અથડામણ બાદ આપણે આ વેગમાનના ઘટકો લેવાના છે. ચાલો તો અહીંયા આપણે લઈએ છે આ દીકરાઓ y ઘટક છે. હા ચાલો પહેલા કયો ઘટક લઈ લઈએ છે આપણે, આ x ઘટક અથડામણ બાદ એટલે p2x. જોઈ લો ઋણ x દિશામાં જાય છે એટલે અહીંયા લખીએ છે માઇનસ mu cos 30, અને એ જ પ્રમાણે y ઘટક ડિફાઇન કરવો હોય તો p2y is equal to minus mu sin 30, ઋણ y દિશામાં લાગે છે. બુકમાં જોશો તો વેગના ઘટક સ્વરૂપે બતાવ્યા છે, પણ દળ સાથે ગુણી લઈએ એટલે વેગમાનના ઘટકો આપણે લખી શકીએ છીએ. બંને સાચું છે, ખાલી યાદ રાખવાની આટલી પદ્ધતિ કરવાની કે માની લેવો આ તમારી x દિશા અને આ y દિશા હોય, અને માની લેવો કે આ તમારો સદિશ એ જે છે એ આ x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે તો એના બે ઘટક થીટા x અક્ષ સાથે છે એટલે a નો પાસેનો ઘટક a cos થીટા અને a નો સામેનો ઘટક શું થાય છે a sin થીટા. એ કોન્સેપ્ટ નો ઉપયોગ કરીને દીકરાઓ અહીંયા મેં ઘટક તમને લીધા છે, ચોથા પ્રકરણની અંદર આવી જાય છે એટલે કોન્સેપ્ટ બેઝ તમે ભણતા હો તો તમને આ વાંધો આવશે નહીં. ચાલો આટલું મળી જાય છે, હવે શું કરીએ તો જરા જોઈ લો. તો વેગમાનના આપણે બળના આઘાતનો કયો ઘટક લઈ લઈએ છે? x ઘટક. ચાલો પહેલા લઈ લઈએ છે અહીંયા સેમ થિંગ, આ લખીએ છે બળના આ આઘાતનો કયો ઘટક, x ઘટક. તો સૂત્ર શું આવવાનું, અથડામણ પહેલાનો x ઘટક એટલે શું આવે અહીંયા
सॉरी अथरामण बाद એટલે p2x અને અથરામણ પહેલા એટલે p1x સમજ પડે છે આજ કે પડદા આકારના x ઘટક કે જે વેગમાનના x ઘટકનો ફેરફાર એટલે p2x p1x આપણે મેળવ્યું છે p2x કેટલા છે તો p2x છે મારી પાસે mu cos 30 અને p1x કેટલા છે તો અહીંયા ઓલરેડી માઈનસ છે અને અહીંયા આવશે mu cos 30 બંને સરખા છે એટલે અહીંયા આપણને મળશે માઈનસ twice mu cos 30 પણ દીકરાઓ આપણને cos 30 ની કિંમત ખબર છે √3/2 2 ને 2 કેન્સલ આવો એટલે જવાબ કેટલો મળે છે માઈનસ √3 mu એટલે અહીંયા આપણે લખી શકીએ છે કે બળના આ આઘાતનો x ઘટક is equal to minus √3 mu સમીકરણ તે સેમ થિંગ કોણ માટે લઈ લઈએ y ઘટક માટે ચાલો શું લખવાના બળના આ આઘાતનો કયો ઘટક લઈ લઈએ y ઘટક તો અથરામણ પછીનું y ઘટક અને અથરામણ પછીના અથરામણ પહેલાના y ઘટકનું વેગમાન કિંમત મૂકી દો p2y ની કિંમત કેટલી છે તો માઈનસ mu sin 30 બેની વચ્ચે ચિહ્ન માઈનસ ચાલો હવે અથરામણ પહેલાનું એટલે કે p1y કયું છે તો માઈનસ છે એટલે માઈનસ માઈનસ પ્લસ શું થવાનું mu sin 30 બંને કેન્સલ આવ એટલે અહીં શું લખી શકાય therefore બળના આ આઘાતનો કયો ઘટક y ઘટક કેટલો થવાનો 0 થઈ જાય છે દીકરા એટલે અહીંયા જુઓ આઘાત કઈ દિશામાં લાગે છે તો અહીંયા પણ ચિહ્ન કયું આવ્યું ઋણ એટલે અહીંયા પણ દિશા બદલાતી નથી એટલે આપણે અહીંયા લખી શકીએ છે therefore શું લખી શકાય therefore સમીકરણ 2 પરથી આઘાત એ ઋણ દિશામાં શું કરે છે લાગે છે કઈ દિશામાં લાગે છે ઋણ x દિશામાં લાગે છે અને દિવાલ પર આ તો બોલ દ્વારા દિવાલ પર લાગતું વાત કરવામાં આવે એટલે આપણે એ સોર આઘાતની વાત કરી છે અને એ જ પ્રમાણે આપણે દિવાલ પર બોલ વડે લાગતા બળની વાત કરવી હોય કોના દ્વારા બોલ દ્વારા દિવાલ પર લખી દેવાનું અને આ બોલ દ્વારા દિવાલ પર લાગતો બળ એ ડન એક્સ દિશામાં લાગે છે એટલે આ બંને કિસ્સા પરથી બરાબર છે એ લંબ રૂપે લાગે છે બળ આ લાગતું બળ એ ધન એક્સ દિશામાં પણ એ કોને લંબ લાગે છે દીકરાઓ દિવાલને લંબ રૂપે લાગે છે લખી શકાય જે બળ લાગે છે એ દિવાલને કેવી રીતે લાગે છે લંબ રૂપે અહીંયા પર લખવું હોય તો ક્યાં લાગે છે આ દિવાલને કેવી રીતે લાગે છે લંબ રૂપે આ પણ આપણે બતાવ્યું કેવી રીતે લાગે છે દિવાલને લંબ રૂપે બરાબર છે એટલે ઋણ x દિશામાં લાગે છે બળ અને દિવાલને લંબ રૂપે લાગે છે ચાલો તો દીકરાઓ આજે આપણે વાત કરી છે બરાબર છે એ દિવાલ દ્વારા લાગે તો પણ એ દિવાલને લંબ રૂપે લાગે છે ચાલો હવે આ તો આપણો કિસ્સો થઈ ગયો પહેલો કે દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે તો બંને કિસ્સાની અંદર દિવાલ પર બરાબર છે આપણે જે વાત કરી છે એ લાગતા બળની દિશા આપણને શું હોય છે ઋણ x દિશાની અંદર મળે છે ચાલો હવે બીજા કિસ્સાની વાત કરવામાં આવે છે એટલે અહીંયા નંબરિંગ આપીએ છે
આ નંબરિંગ હતું એ આ નંબરિંગ છે 2 શું માંગ્યું છે દીવાલ વડે બંને બોલ પર લગાડેલા આઘાતના માનનો ગુણોત્તર લખી દઈએ અહીંયા આ દીવાલ વડે આ બંને બોલ પર આ લગાડે આઘાતના માનનો શું જોઈએ છે ગુણોત્તર ચાલો કેવી રીતે શોધવાના એટલે કે સમીકરણ 1 અને 2 નો શું લઈ લઈએ દીકરાઓ ગુણોત્તર લેતા ચાલો ગુણોત્તર લઈ લો સમીકરણ 1 શું છે એનું મૂલ્ય લેવાનું છે twice n u અને સમીકરણ 2 નું મૂલ્ય કેટલું થવાનું root 3 mu 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 શું થઈ જવાનું કેન્સલ આવે એટલે શું આવે છે 2 by root 3 એટલે 2 ભાગ્યા root 3 એટલે કેટલો થાય 1.73 અને એનું સાદુરૂપ આપવામાં આવે તો 1.156 જેને આપણી બુકમાં નિયર અબાઉટ કેટલા ગણ્યા છે 1.2 તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ 5.5 આ ઘટક લેવાની જે મેં વાત કરી છે કે જ્યારે કોઈ પદાર્થની સાથે કોઈ ભૌતિક રાશિ આપણે વાત કરીએ છીએ અને એ ખૂણો બનાવતી દિશામાં હોય સદિશ રાશિ હોય ખૂણો બનાવતી દિશામાં હોય ત્યારે એના બે ઘટક લેવામાં આવે છે એનો પાસેનો ઘટક એ cos ઘટક હોય છે સામેનો ઘટક sin ઘટક હોય છે આપણે અહીં વેગના ઘટકની વાત કરીએ છીએ પણ વેગની સાથે દળ ગુણી દીધું છે એટલે મે વેગમાનના ઘટક સ્વરૂપે બંને આકૃતિની અંદર બતાવી દીધું છે દિશા એ આપણે આના ઉપરથી ડિફાઇન કરીને પ્લસ માઇનસ મે તમને બતાવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ 5.5 એનો કોન્સેપ્ટ એ 12મા ધોરણમાં પણ તમારા માટે ખૂબ જ અગત્યનું છે તો ખૂબ શાંતિથી દરેક સ્ટેપ સમજ પડે એ રીતે મે તમને બોર્ડ ઉપર બતાવ્યું છે તો શાંતિથી દરેક વિગત સમજીને તમારી નોટબુકની અંદર લખી દો લખતા લખતા કોઈ જગ્યાએ તમને પ્રોબ્લેમ થાય તો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટલી તમે મને પૂછી શકો છો તો આજના માટે દીકરાઓ આપણે આટલું જ રાખીએ છે બાકીનું આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોશું ઓકે થેન્ક યુ